એ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ હવે છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણે ભણ્યા હતા કે રાઉલ્ટનો નિયમ બરાબર ને હવે એની પછીનો વિદ્યાર્થી મિત્રો દાખલો છે અગત્યનો છે જે વારંવાર છે દર વખતે પૂછાતો હોય છે બસો અઠ્ઠાણું કેલ્વિન તાપ અને ક્લોરોફોમ અને ડાયક્લોરોમિથેન ના બાષ્પ દબાણ અનુક્રમે બસો એમ એમ એચજી અને ચારસો પંદર એમ એચજી છે એટલે બસો અઠ્ઠાણું કેલ્વિન તાપમાને અને ક્લોરોફોમ અને ડાયક્લોરોમિથેન ના બાષ્પ દબાણ અનુક્રમે બસો એમ એમ એચજી છે એટલે કે બસો એમ એમ અને ચારસો પંદર છે તો બસો અઠાણું કેલમી તાપમાને પચીસ પોઈન્ટ પાંચ ગ્રામ ક્લોરોફોમ અને ચાલીસ ગ્રામ ડાયક્લોરોમીથેનને મિશ્ર કરી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ ગણો અને બાષ્પકલામાં દરેક ઘટકોનો મોલંશ ગણો પેલું છે કે ડાયક્લોરોમિથેનનું તો કે ડાયક્લોમિથિયનનું મોલર દળ કેટલું હોય સીએચ ટુ સીએલ ટુ મોલર દળ બરાબર કરી સૌથી પહેલાં સીએ અણુભર ગોતરી અણુભાર તો સીએચ ટુ સીએલ ટુ ડાયક્લોમિથિયન અણુભાર કેટલો થાય કાર્બનનો બાર હાઇડ્રોજનનો બે બાર ને બે ચૌદ ચૌદ અને ક્લોરીનનો એક ક્લોરીનનો કેટલો થાય કે પાંત્રી પોઈન્ટ પાંચ કાર્બનનો બાર વધતા હાઇડ્રોજનનો બે વત્તા ક્લોરીનનો એકનો પાંત્રી પોઈન્ટ પાંચ પણ બે હશે એટલે પાંત્રી પોઈન્ટ પાંચ ગુણ્યા બે કરો એટલે એકોતેર થાય એટલે એટલે બે તોતેર વત્તા બાર કરો કેટલા થશે તો કે પંચ્યાસી કેટલો આવે પંચ્યાસી હવે ક્લોરોફોન તો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો તો કે કાર્બન નો બાર હાઇડ્રોજન નો એક ક્લોરીનનો એકનો પાંત્રી પોઈન્ટ પાંચ ત્રણ નો કેટલો થાય તો કે ત્રણ ગુણ્યા પાંત્રી પોઈન્ટ પાંચ તો બાર વત્તા એક વત્તા પાંત્રી પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ બરોબર ને

વજન કેટલું છે પહેલાં તો ક્લોરફોર માટે ચલો લીટર સુધી ડાય ક્લોરો માટે તો ડાય ક્લોરો છે વજન કેટલું છે તો કે અહીંયા તમને આપેલું છે વજન ડાય ક્લોરો કેટલા ગ્રામ છે તો કે ડાય ક્લોર કેટલું વજન છે ચાલીસ ગ્રામ ચાલો એ મૂકી દો ચાલીસ ગ્રામ ચાલીસ શેદમાં અણુભાર તો ડાયક્લોરોમિથેન ક્લોરોમિથન ઉપર કેટલો હતો તો કે પંચાસી તો ચાલીસ ભાગ્યા કેટલા કરવાના પંચાસ એટલે તમને શું મળે જાય મોલ થઈ ગયું ચાલીસ ભાગ્યા પંચ્યાસી એટલે કેટલા મોલ મળ્યા જીરો પોઈન્ટ સાતસો જીરો પોઈન્ટ સુડતાલીસ મોલ એની પછી ક્લોરોફોમના મોલ તો એમાં તે વજનના છેદમાં અણુભાર તો ક્લોરોફોમ વજન કેટલું છે પચીસ પોઈન્ટ પાંચ ગ્રામ અને એનો અણુભાર કેટલો એકસો ઓગણીસ પોઈન્ટ પાંચ ગ્રામ તો બે નોકરો ભાગાકાર એટલે કેટલો આવશે જીરો પોઈન્ટ બસો તેર મોલ તો બંનેના મોલ મળી ગયા હવે આપણે ગોતવા છે મોલની મોલાસની સંખ્યા તો કુલ મોલની સંખ્યા બરાબર સો આ બરાબર

સુડતાલીસ મોલ છેદમાં કુલ ઘટકના મોલની સંખ્યા કેટલી છે ઝીરો પોઈન્ટ છસો ને ત્યાં મોલ તો બે નાખો ભાગાકાર કેટલા પોઈન્ટ મિત્રો એકના તમને મોલ અંશ મળી જાય તો બીજાના મોલ અંશ કેવી રીતના ગોતવાના તમને શીખવાડ્યું હતું કે એક એક્સ વન વત્તા એક ટુ બરાબર દરેક મોલ અંશનો સરવાળો કેટલો થાય એક હવે આપણે જે આપણને મોલ અંશ મેળવવો હોય એને એકમાંથી હું કરવાના બાદ કરી નાખવા એકમાંથી છે એ જીરો પોઈન્ટ છસો અઠ્યાસી બાદ કરી નાખો એટલે જીરો પોઈન્ટ ત્રણસો બાર એ કોના તમને મોલન્સ મળ્યા હતા તો કે ક્લોરોફોમના હવે વિદ્યાર્થી મિત્રો છે એ આપણે રાઉટના નિયમનું સૂત્ર લખવાનું તો શું હતું પી ટોટલ બરાબર પી વન ઝીરો પ્લસ કૌંસની અંદર પી ટુ ઝીરો માઇનસ પી વન ઝીરો અને એક્સ ટુ બરાબર આવું સૂત્ર હતું આપણને ખ્યાલ છે પી વન ઝીરો એટલે શું કહેવાય તો કે દ્રાવકનું સોરી દ્રાવણનું બાષ્પ દબાણ એટલે કે પહેલાં પહેલાં જે ઘટક છે એનું બાષ્પ દબાણ

હવે આપણે સૌથી પહેલાં તો છે એ પી સીએસ ટુ સીએલ ટુ એટલે કે ડાયક્લોરોમિથેન બરાબર તો એના મોલન્સ કેટલા મળ્યા તમને તો કે ઝીરો પોઈન્ટ સો અઠ્યાસી બરાબર ગુણ્યા જે દબાણ હોય બાપ દબાણ એનો ગુણાકાર કરીને નાખવાનું કેટલું ચારસો પંદર એટલે કેટલું આવશે બસો પંચ્યાસી પોઈન્ટ પાંચ ગ્રામ બીજું તો કે પી સી એસ એલ થ્રી એટલે ક્લોરોફોમ તો કે એનું સૌથી પહેલા એનો મોલન્સ તો કેટલા હતા ઝીરો પોઈન્ટ ત્રણસો બાર એને ગુણ્યા એનું બાષ્પ દબાણ એટલે કેટલા આવે બાસઠ પોઈન્ટ ચાર બરાબર હવે મૂકી દઉં સૂત્ર આ કે P1 બરાબર Y1 P ટોટલ આપણે બાષ્પ કલામાં શું ગોતવા છે મોલ તો આપણે Y1 ના સૂત્રના શું કરશું કરતા એટલે Y1 એટલે કે ડાયક્લોરો મિથેન માટે તો Y CH2 Cl2 બરાબર કરી અને ઉપર શું આવશે 285.5 બરાબર હવે જો Y2 ના સૂત્ર કરતા કરો એટલે P1 એટલે P1 એટલે કેટલા આવે 285.5 છેદમાં P ટોટલ તો P

દ્રાવણમાં વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા અને પ્રવાહી દ્રાવણમાં પ્રવાહી પ્રવાહી દ્રાવણનું બાષ્પ દબાણ અનુક્રમે હેનરી અને રાઉલના નિયમને અનુસરે છે સમજાવો જો આપણે દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા એટલે કે વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા અને પ્રવાહી દ્રાવણનું બાષ્પ દબાણ એ બંને છે એ રાઉલનો અને હેનરીના નિયમને અનુસરે છે તો એના માટે પહેલું જ આપણને કીધું છે કે વાયુ રૂપ દ્રાવ્યને વાયુરૂપ દ્રાવ્યને પ્રવાહી દ્રાવકમાં ઓગાળી દ્રાવણ બનાવવામાં આવે તો તેનું બાષ્પદબાણ રાઉલ્ટના નિયમ મુજબ તે વાયુરૂપ દ્રાવ્ય છે એને કોઈ પણ પ્રવાહી દ્રાવકમાં ઓગાળી અને એનું દ્રણ બનાવવામાં આવે તો તેનું બાષ્પદબાણ રાઉલ્ટના નિયમ મુજબ પી વન બરાબર પી વન ઝીરો ઇન્ટુ એક્સ વન પી વન બરાબર શું આવે પી વન ઝીરો ઇન્ટુ એક્સ વન પરંતુ વાયુ દ્રાવ્ય જ્યારે પરંતુ વાયુ દ્રાવ્ય જ્યારે પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થાય છે ત્યારે તેની દ્રાવ્યતા એની નિયમ મુજબ નીચે પ્રમાણે આવે શું આવે પી બરાબર કે એચ ઇન્ટુ એક્સ એટલે કે રાઉલ્ટમાં બાષ્પ દબાણ આવશે ત્યારે હેનરીમાં બાષ્પ દબાણ આવશે નહીં એટલે માત્ર ને માત્ર બેમાં એવું થશે કે વાયુનું આંશિક દબાણ એટલે કે બાષ્પકલામાં રહેલા દરેક ઘટકનું વાયુ દરેક ઘટકનું દ્રાવણના દરેક ઘટકનું બાષ્પ દબાણ એ વાયુના મોલન્સના કેવા સમ પ્રમાણમાં આવું રાઉલ્ટે કીધું હેનરી શું કીધું હતું કે બાષ્પકલામાં રહેલા બરાબર વાયુનું આંશિક દબાણ એ વાયુના મોલન્સના કેવા સમ પ્રમાણમાં એટલે બંને વસ્તુ જ છે પી ચાલે છે એક્સ પણ ફેર કેમ પડશે વિદ્યાર્થી મિત્રો માત્ર ખાલી બંનેના શું બદલાય છે તો કે અચળાંક અહીંયા પી વન ઝીરો આવશે અહીંયા કોણ આવશે કે એચ જો રાઉલ્ટ અને હેનરીનો નિયમને સરખાવીએ તો કહી શકાય કે બાષ્પશીલ ઘટકમાં ઘટક અથવા વાયુનું આંશિક દબાણ અને દ્રાવણના મોલ સંસ્થા કહેવા છે સમ પ્રમાણમાં તમે રાઉલ્ટ અને હેનરીના નિયમની સરખામણી કરો તો બંનેમાં એક જ વસ્તુ કહેવામાં આવી છે કે બાષ્પ કલા અથવા બાષ્પશીલ ઘટક અથવા વાયુનું આંશિક દબાણ અને દ્રાવણના મોલ સંસ્થા કહેવા હોય છે હંમેશા સમ માત્ર સપ્રમાણ સપ્રમાણના અચળાંક પી વન જીરો માંથી કે જ જ ફેરવાય છે કીધું ને માત્ર ખાલી અચળાંક બદલાય છે બીજું કઈ બદલાતું નથી ચાલો એની પછી કે ઘનનું પ્રવાહીમાં બનાવેલ દ્રાવણનું બાષ્પ દબાણ સમજાવો જો ઘનનું પ્રવાહીમાં બનાવેલ દ્રાવણનું બાષ્પ દબાણ સમજાવો એટલે આપેલ તાપમાને પ્રવાહી બાષ્પ બાષ્પીભવન પામે છે આપેલ પ્રવાહી બાષ્પીભવન પામે છે અને સંતુલન પરિસ્થિતિ દ્વારા બાષ્પ દ્વારા પ્રવાહી દબાણનું ઉત્પન્ન થાય છે અને આ દબાણને ને બાષ્પ દબાણ કહે છે શું કીધું કે આપેલ તાપમાને પ્રવાહીને ગરમ કરો રૂપાંતર કેમાં થઈ જાય તો કે બાષ્પીભવનમાં એટલે કે બાષ્પીભવન પામે છે સંતુલન પરિસ્થિતિ પરિસ્થિતિમાં બાષ્પ દ્વારા પ્રવાહી પર દબાણ ઉત્પન્ન થાય છે તમે તમે જેટલું છે એ ગરમી આપશો એટલે વધારે રૂપાંતર છે પ્રવાહી છે બાષ્પમાં બાષ્પમાં બાષ્પ દબાણ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને બે આકૃતિ આપેલી છે હવે જો અહીંયા સમજવાનું એ કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ હંમેશા વધારે હોય અને દ્રાવણનું બાષ્પ દબાણ કેવું હોય ઓછું આ દ્રાવણ છે દ્રાકજો આ કોણ છે દ્રાવણ આ શુદ્ધ દ્રાવક હવે જો દ્રાવકમાં શું હોય વિદ્યાર્થી મિત્રો કે પાણી તો બધું પાણી જ હોય બરાબર પછી ક્લોરોફોન બધું ક્લોરોફોમ એસિટોન તો બધું એસિટોન આની અંદર એવું બને કે એક પદાર્થ બાષ્પશીલ હશે અને એક પદાર્થ કેવો હોય છે અબાષ્પશીલ જો હવે બાષ્પશીલ હોય ઉડી જશે પણ અબાષ્પશીલ ઉડશે નહીં એટલા માટે શુદ્ધ દ્રાવકનું બાષ્પજન વધારે આવે અને દ્રાવણનું કેવું આવે ઓછું જો અહીંયા તમને કીધું છે કે શુદ્ધ પ્રવાહીમાં દ્રાવક સંપૂર્ણ સપાટી પ્રવાહીના અણુઓને રોકાયેલી હોય છે જો અબાષ્પથી દ્રાવ્ય દ્રાવક ઉમેરવામાં આવે તો દ્રાવણનું દબાણ માત્ર દ્રાવકમાંથી જ હોય જુઓ શુદ્ધ પ્રવાહી સંપૂર્ણ સપાટી છે શુદ્ધ પ્રવાહીમાં શુદ્ધ પ્રવાહી એટલે નકુ પ્રવાહી તેમાં સંપૂર્ણ સપાટી પ્રવાહીના જ રોકાયેલી જો એટલે શુદ્ધ પ્રવાહી છે આ અને એની જે સપાટી છે ને એ માત્ર ને માત્ર પ્રવાહીના કણથી રોકાયેલી હોય છે જો આની અંદર હું અબાષ્પ પદાર્થને ઉમેરી દઉં તો દ્રાવણનું દબાણ માત્ર ખાલી દ્રાવક પૂરતું જ રહે એટલે ખાલી દ્રાવક જ ઉડશે પછી દ્રાવ્ય ઉડે નહીં તો આપણે આગળ જોઈએ એની અંદર તો કે કેવી રીતના જોવા મળે છે તો કે આપેલ તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં કેવું હોય છે ઓછો હમણાં એવું નહીં તેમ મેં કીધું એમ કે દ્રાવકનું બાષ્પ દબાણ કરતાં દ્રાવણનું હંમેશા કેવું આવે ઓછું કારણ કે એમાં એક પદાર્થ કેવો છે વિદ્યાર્થી મિત્રો અબાષ્પશીલ બરાબર દ્રાવણમાં સપાટી પર બંને દ્રાવ્ય અને દ્રાવકના અણુઓ હોય છે આપણને ખબર દ્રાવણમાં સપાટી પર કોણ કોણ હોય તો કે દ્રાવ્ય અને દ્રાવકના બંનેના કણો હોય છે અહીંયા તમે જુઓ કે અહીં બંને કણો હોય દ્રાવ્ય અને દ્રાવક બંનેના બરાબર ને એની પછી તો કે વડે રોકાયેલું ભાગ ઘટે તમે કે દ્રાવક જે છે એમાં જે કઈ ભાગ રોક્યો છે એ ઘટે છે શું કામ કારણ કે દ્રાવકના અણુઓ છે એ પોતાના ભાગ છે એ છોડી અને બહાર જતા રહે છે એટલે કે માત્ર ને માત્ર દ્રાવકના અણુ નું રૂપાંતર કેમાં થાય છે બાષ્પ દબાણમાં દ્રાવણમાં દ્રાવ્ય નાણુ રૂપાંતર બાષ્પ થતું નથી પરિણામે સપાટી પરથી છૂટા પડી જતા દ્રાવક નાણુઓની સંખ્યા ઘટે છે અને તેથી બાષ્પીભવન શું થાય ઘટે કીધું ને હવે તેથી સપાટી મૂકીને કોણ જતા રહે ખાલી માત્ર દ્રાવક નાણુઓ કારણ કે દ્રાવ્ય ઉગળ ઉડશે નહીં કારણ કે દ્રાવ્ય કેવો છે અબાષ્પશીલ છે અને એનો મતલબ એવો થાય કે બાષ્પ રૂપાંતર છે નહીં એટલે આમ દ્રાવણનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવક કરતાં કેવું હોય છે ઓછું બીજું દ્રાવકના બાષ્પ દબાણમાં ઘટાડો દ્રાવણમાં રહેલા કોના લીધે થાય છે અબાષ્પશીલ દ્રાવ્યના જથ્થા પર આધારિત હોય જો દ્રાવકમાં દ્રાવણ ની અંદર બાષ્પ દબાણમાં ઘટાડો જો તમે જો દ્રાવકના બાષ્પનો ઘટાડો શા માટે થાય છે તમને ખબર છે કે દ્રાવણ તમે બનાવ્યું દ્રાવણ ની અંદર એક પદાર્થ કેવો નાખ્યો છે અબાષ્પશીલ અને અબાષ્પશીલ દ્રાવ્યના જથ્થા પર આધારિત હોય જો અબાષ્પશીલ છે એ વધારે હોય તો ઉડતા વાર લાગશે તો દ્રાવણનું બાસુદ પણ ઘણું ઘટશે પણ જો અબાસ પદાર્થ ઓછો નાખ્યો હોય છે તો ઝડપથી છે હું છે ઉડી જશે હવે હું તમને સિમ્પલ એક ઉદાહરણ સમજાવું કે ગ્લાસમાં તમે મીઠું લીધું બરાબર જો તમે એક ચમચી મીઠું નાખ્યું હોય અને ઉગાળ નાખો પાણીમાં પછી ગરમ કરો તો પાણી જે છે ઉડી જાય અને મીઠું પણ છે ઝડપથી ઉડવા મળશે એટલે છે ને બહુ તમારે તાપમાન વધારે આપવું પડશે નહીં અને ઝડપથી રૂપાંતર કેવા થઈ જાય છે બાષ્પની અંદર એટલે અહીંયા બાષ્પ ભવન છે એ બહુ ઓછું ઘટે પણ ધારો કે તમે એક ગ્લાસની અંદર તમે એક મીઠું ભરીને મીઠું નાખ્યું હોય બરાબર ગ્લાસની અંદર પાણી ભરી અને એક ચમચીની જગ્યાએ એક તમે મીઠું એક તમે મુઠ્ઠી ભરી અને મીઠું નાખો તમને ખ્યાલ છે કે જાજુ મીઠું આવવાથી તરત જ છે દ્રાવણનું તરત જ છે પ્રવાહીનું રૂપાંતર એને ઓગાળ નાખો એટલે પ્રવાહીનું રૂપાંતર બાષ્પ થશે પણ મીઠું ઉઠશે નહીં એટલે રાહુલના નિયમ મુજબ કોઈ પણ દ્રાવણ માટે દ્રાવણમાં દરેક બાષ્પશીલ ઘટક ના રહેલા દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ ઈ મોલંશના કેવા હોય છે સંપ્રમાણમાં જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય ને બાષ્પીલ દ્રાવકમાં દ્રવ્ય કરવામાં આવે ત્યારે માત્ર દ્રાવકના અણુઓ જ બાષ્પ અવસ્થામાં હોય છે જો શું કીધું જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય ને જ્યારે અબાષ્પસિદ્ધ દ્રાવ્યને બાષ્પસી દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે અબાષ્પસિંહ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં દ્રવ્ય કરવામાં આવે ત્યારે માત્રને માત્ર દ્રાવકના અણુઓ જ બાષ્પમાં અવસ્થામાં હોય છે શું કીધું કે માત્રને માત્ર ઉડશે કોણ ખાલી દ્રાવકના અણુઓ દ્રાવ્યના નહીં કારણ કે દ્રાવ્ય પદાર્થો કેવો છે ભાઈ અબાષ્પશીલ છે અને દ્રાવક કેવો છે બાષ્પશીલ તો બાષ્પશીલ ઉડશે પણ અબાષ્પશીલ ઉડતા નથી એટલે દાખલો જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે માત્રને માત્ર દ્રાવકના અણુઓ જ બાષ્પમાં જાય છે દ્રાવ્યના જતા નથી જો એની પછી વિદ્યાર્થી મિત્રો એનું આકૃતિ તો કે શુદ્ધ દ્રાવકનું બા સોરી શુદ્ધ દ્રાવકનું બા શુદ્ધ સૌથી વધારે હોય છે બરાબર ને શું કામ કારણ કે એનું કારણ છે કે એની અંદર બધો પદાર્થ એક જ હોય છે પાણી તો બધું પાણી કારણ કે એમ આપણે બીજું કોઈ પદાર્થ દ્રાવ્ય કરતા નથી દ્રાવણના મોલ અંશે છે બરાબર એ બાષ્પ દબાણના કેવા હોય છે સમ પ્રમાણમાં એટલે ગ્રાફ તમે કેવો રેખા મળ્યો સીધી રેખામાં હવે ધારો કે પી વન છે દ્રાવકનું શું છે બાષ્પ દબાણ એક્સ પણ શું છે એના મોલ અંશ બરાબર ને એક્સ પણ શું છે મોલ અંશ

બાષ્પદબાણ ઘટે તો મોલંશ ઘટે તો આમ વિદ્યાર્થી મિત્રો છે એ આપણે શું સમજાયું તો કે ઘરનું પ્રવાહી બનાવેલું બા દ્રાવણનું બાષ્પ દબાણ તો હવે યાદ રાખવાનું કે હંમેશા શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ વધારે હોય અને દ્રાવણનું બાષ્પદબાણ કેવું હોય ઓછું કારણ કે દ્રાવણની અંદર એક પદાર્થ કેવો આવે અબાષ્પશીલ જ્યારે શુદ્ધ દ્રાવકમાં માત્ર ને માત્ર ખાલી પદાર્થ કેવો આવે છે બાષ્પશીલ એની પછી છે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો તો કે આદર્શ દ્રાવણ સમજાવો આ વર્ષ મિત્રો ટોપિકમાં છે નહીં બરોબર આપણે છે ઈ સિત્તેર માર્કનું નું જે પૂછાવાનું છે બરાબર એની અંદર આ છે ને બોર્ડ ની અંદર ખાલી હું તમને સમજાવી દઉં બેઝિક કે આદર્શ દ્રાવણ કોને કહેવાય જે દ્રાવણ કોઈ પણ સાંદ્રતા રાઉટના નિયમનું પાલન કરે તેને આદર્શ દ્રાવણ કહેવાય સિમ્પલ રાખવાની ખાલી કે જે દ્રાવણો રાઉટના નિયમનું પાલન કરે ને એને આદર્શ દ્રાવણ કહેવાય અને જે રાઉલના નિયમનું પાલન કરે નહીં એને બિન આદર્શ દ્રાવણ કહેવાય છે દ્રાવ્ય અને દ્રાવક મિશ્ર થાય અને આદર્શ દ્રાવણ બનાવે છે ત્યારે મિશ્રણની એન્થાલ્પી જીરો મિશ્રણનું કદ પણ જીરો બરોબર ને જો દ્રાવ્ય અને દ્રાવક બંને ભેગા થાય બરાબર એમને મિશ્ર થઈ અને આદર્શ દ્રાવણ બનાવે છે હવે આદર્શ દ્રાવણ કોને કહેવાય તમને ખ્યાલ છે કે જે રાહુલના નિયમનું પાલન કરે તો આદર્શ દ્રાવણ બનશે ત્યારે મિશ્રણની એન્થાલ્પી જીરો થઈ જાય છે મિશ્રણનું કદે જીરો થઈ જાય છે ત્યારે ઘટકોને મિશ્ર કરવામાં આવે ત્યારે ઉષ્મા શોષાતી પણ નથી અને ઉષ્મા ઉત્પન્ન થતી નથી તો શું કીધું કે જ્યારે ઘટકોને મિશ્ર કરવામાં આવે ત્યારે ઉષ્મા શોષાતી પણ નથી અને ઉત્પન્ન પણ થતી નથી અને દ્રાવણનું કદ બંને ઘટકોના કદના સરવાળા બરાબર હોય છે જો દ્રાવણનું કદ આપણને ખબર છે બંને ઘટકોના કદના સરવાળા બરાબર હોય છે બીજું કે આદર્શ દ્રાવણમાં એ અને બી છે તો બરાબર આદર્શ દ્રાવણના ઘટકો કેટલા છે એ અને બી એક કુક દ્રાવ્ય અને એક દ્રાવક છે આ શુદ્ધ ઘટકોમાં આંતરાણુ આકર્ષણ પારસ્પરિક ક્રિયા થાય એટલે એક તો એ એ અને બી બી પ્રકારની હોય છે જ્યારે દ્વિઅંગી દ્રાવણમાં એ બી પ્રકારની હોય જુઓ શું કીધું છે કે જ્યારે આદર્શ દ્રાવણમાં ઘટકો એ બી એટલે કે એક તો A વચ્ચે પ્રક્રિયા થાય પછી એક BB વચ્ચે થાય અને એક કોની વચ્ચે થાય તો કે દ્વિઅંગી દ્રાવણ છે બે ઘટકો છે એટલે A અને B ની વચ્ચે થશે બીજું આદર્શ દ્રાવણમાં A BB વચ્ચેના આંતરઆણ્વીય આકર્ષણ બળ AB આકર્ષણ બળ વચ્ચેના આંતરઆણ્વીય આકર્ષણ કરતા લગભગ સમાન હોય જો શું કીધું AA અને BB આની વચ્ચે પણ જે આંતરાણવી આકર્ષણ બળ લાગે એ A અને B ની વચ્ચે લાગતા આંતરાણવી આકર્ષણ બળ લગભગ કેવા હોય છે? સમાન હોય છે. અહીંયા ખાસ આપણને પૂછાય તો એક જ ની અંદર ઉદાહરણ પૂછાય ઉદાહરણદ રાખવાના ખાસ કે એન હેક્ઝેન એન હેપ્ટેન બ્રોમો બ્રોમોઇથેન ક્લોરોઇથેન બેન્ઝીન ને ટોલ્યુઇન બરોબર તો વિદ્યાર્થીને યાદ શું રાખવાનું કે આદર્શ દ્રાવણને કહેવાય કે જે રાઉલ્ટના નિયમનું પાલન કરે એને શું કહેવાય આદર્શ દ્રાવણ જેમાં એન્થાલ્પી

આવા ટોપિક તમને ખબર જ છે કે બોર્ડની અંદર પૂછવાનો નથી માત્ર ખાલી છે એ એમસીક્યુ માટે છે કે જ્યારે દ્રાવણોનો સાંદ્રતાના સાંદ્રતાના સમગ્ર ગાળા દરમિયાન રાઉલ્ટના નિયમનું પાલન કરતા નથી આવ્યું ને જે રાઉલ્ટના નિયમનું પાલન કરતા નથી એને બેન આદર્શ દ્રાવણ કહેવાય છે ટૂંકમાં જ વ્યાખ્યા યાદ રાખો તમે ડીપમાં જવાનું નથી આપણે કારણ કે એમસીક્યુ પૂછાય છે કે રાઉલ્ટના નિયમનું પાલન કરતા નથી તો એને શું કહેવાય બેન આદશ દ્રાવણ આવા દ્રાવણના આવા દ્રાવણના બાષ્પદબાણ રાઉલ્ટના નિયમને પ્રમાણે અનુમાનિત કરેલા બાષ્પદબાણ કરતાં વધારે ઓછું હોઈ શકે જુઓ આ કામ લખ્યું જોયું કે રાહુલના નિયમનું પાલન કરતા નથી તો કે આવા દ્રાવણો એવા છે કે જે રાહુલનું જે દબાણ છે એની કરતાં કાં વધારે હોય કાં કેવા હોય ઓછા હોય છે જો તે વધારે હોય તો દ્રાવણ ધન વિચલન કહેવાય અને જો ઓછું હોય તો રાહુલના નિયમથી કેવું કહેવાય ઋણ વિચલન કહેવાય એટલે કે જો રાહુલ જે નક્કી કરેલું દબાણ છે જો એની કરતાં વધારે હોય તો ધન વિચલન એની કરતાં ઓછું હોય તો ઋણ વિચલન હાલો ધનને ઋણ વિચલન તમે જુઓ તો કે દ્રાવણનું બાષ્પદબાણ બરોબર ના અહીંયા તમને આપ્યું છે બાષ્પ દબાણ તો x1 0 તો સામે x1 શું આવે 1 x2 1 તો x2 કેવા આવે 0 કારણ કે મોલ અંશ તો દ્રાવણ બાષ્પ દબાણ અને મોલ અંશનો ગ્રાફ દોરવામાં આવે તો તમને ખ્યાલ જ છે કે દ્રાવણનું મોલ અને બાષ્પ દબાણ એકબીજાના કેવા છે સમપ્રમાણમાં બાષ્પ દબાણ વધે મોલ વધે બાષ્પ દબાણ ઘટે મોલ ઘટે ચાલો એની પછી તો કે રાઉલ્ટના નિયમથી ધન વિચલનની બાબતમાં એ બી પારસ્પરિક ક્રિયાઓ એ એ અને બી બી કરતા નબળી હોય છે આવા કિસ્સામાં આવા દ્રાવણોમાં એ અને બી ના અણુઓ શુદ્ધ અવસ્થા કરતા બાબતમાં તમને ખ્યાલ છે કે એ બી પારસ્પરિક ક્રિયાઓ છે એ એ અને બી બી કરતા કેવી હોય છે નબળી હોય છે એટલે ધન વિચલનનો મતલબ એવો થાય કે એ બીની ની અંદર જે પારસ્પરિક ક્રિયાઓ થાય એ બી પારસ્પરિક ક્રિયાઓ એ એ અને બી બી કરતા કેવી હોય નબળી હોય છે આવા કિસ્સામાં આવા દ્રવણમાં એ અને બી નાણુઓ શુદ્ધ અવસ્થા કરતાં વધુ સરળતાથી છટકી જાય છે અને બાષ્પ દ્રવણો શું થાય છે વધારો એટલે અહીં એવું કીધું છે કે એ બી વચ્ચે જે એ અને બી નાણુઓ વચ્ચે જે પારસ્પરિક ક્રિયાઓ થાય છે એ એ અને બી બી કરતાં કેવી થાય છે તો કે ઓછી થાય છે નબળી હોય છે એ તો બીબી કરતા કેવું હોય છે નબળું આથી છે એ અણુઓ છે એ સપાટીમાંથી ઝડપથી શું થાય છટકી જાય છે અને ઝડપથી છટકી જાય એનો મતલબ એમ કે બાષ્પદબણ શું થયો વધારો થયો અને બાષ્પદબાણ જ્યારે વધશે ત્યારે એને કહ્યું છે ને કે ભાઈ ધન વિચલન એમાં જ ખાલી રાખવાનું ઇથેનોલ ને એસી ટોન બીજું શુદ્ધ ઇથેનોલના અણુમાં હાઇડ્રોજન બંધિત હોય જુઓ હવે શુદ્ધ ઇથેનોલ તમે લઈ લો કે જેની અંદર છે હાઇડ્રોજન કેવો હોય છે બંધિત હોય છે એટલે કે હાઇડ્રોજન બોન્ડ આવેલો હોય છે અને તે એસિડો ઉમેરવાથી તેના અણુઓ યજમાનની વચ્ચે ગોઠવાય છે અને તેમની વચ્ચે હાઇડ્રોજન બંધ તોડી નાખે છે અને પારસ્પરિક ક્રિયા નબળી થવાને લીધે દ્રાવણ ધન વિચલન દર્શાવે છે અન્ય જુઓ અહીંયા શું કીધું છે કે શુદ્ધ ઇથેનોલમાં આપણને ખ્યાલ છે કે હાઇડ્રોજન બંધ હોય બરાબર એ હાઇડ્રોજન બંધની અંદર છે એ કોણ ઉમેરવામાં આવે તો કે એસિટોન આપણે ઉદાહરણ કોણ લીધું છે ઈથેનોલનું તો શુદ્ધ ઇથેનોલની અંદર મૂકવામાં આવે અંદર ઉમેરવામાં આવે એસિટોન એ એસિટોન છે એ જ્યાં જગ્યા છે એના ખાલી ના ગોઠવા જશે અને પછી એ ઇથેનોલની અંદર જે હાઇડ્રોજન બંધ છે એ બંધને તોડી નાખશે અને પારસ્પરિક્રિયા કેવી બનશે નબળી થવાને લીધે ધનલન દર્શાવે છે અન્ય ઉદાહરણ પણ છે કાર્બન ડાયસલ્ફાઈડ અને એસિટોન અહીંયા ટૂંકમાં લખી નાખો વિદ્યાર્થી મિત્રો કે હાઇડ્રોજન બંધ જે છે હાઇડ્રોજન બોન્ડ હાઇડ્રોજન બંધ નિર્બળ છે હોય પ્રબળ પણ તોડી નાખવાનું બરાબર ને ચાલો વિદ્યાર્થી એની પછી બીજું છે તો કે ઋણ વિચલન બરાબર ને તો કે દ્રાવણનું દબાણ અને સામે તમને આપ્યું છે ખાલી બાષ્પ દબાણ હવે મોલન્સ અને દબાણ વિરુદ્ધ તમે ગ્રાફ દોરો તમને ખ્યાલ આવશે કે બાષ્પ દબાણ અને મોલન્સ વચ્ચેનો ગ્રાફ જે છે એમાં પણ એક્સ વન બરાબર ઝીરો અને એક્સ વન બરાબર વન જેમ બાષ્પી દબાણ વધે એમ માણસમાં શું થાય વધારો ઋણ બાબતમાં એ બી બી વચ્ચે જોવા મળે જુઓ શું કીધું કે રાઉલના નિયમથી ઋણ વિચલન ની બાબતમાં એ એ અને બી બી વચ્ચેના આંતરાણવી આકર્ષણ બળો એ બી વચ્ચેના અંતરાણવી આકર્ષણ બળો કરતા વધુ નિર્બળ હોય છે જેના લીધે બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે અને ઋણ વિચલન કે નિયમ નિયમથી ઋણ વિચલનની બાબતમાં એ અને બી બી વચ્ચેના અંતરાણુ એ બળો ઓલા પણ વધારે તો એ બી કરતાં અહીંયા એ બી એ અને બી બી વચ્ચેના અંતરણ બળો આકર્ષણ બળો એ બી વચ્ચેના અંતરણુ આકર્ષણ બળો કરતાં વધુ નિર્બળ છે એટલે આના અંતરણુ આકર્ષણ બળો જે છે ને એ આની કરતાં વધુ કેવા છે નિર્બળ છે આ વધુ નિર્બળનો મતલબ એમ થાય કે જેના લીધે બાષ્પ દબાણમાં શું થાય ઘટાડો અને કેવું દર્શાવેચલન તો કે ઋણ વિચલન દર્શાવે છે બીજું ફિનોલ અને એનિલોન ફિનોલ અને એનિલીન ઉદાહરણમાં લઈ લો તો કે આવા કિસ્સામાં ફિનોલિક પ્રોટોન અને એનિલિનના નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન વચ્ચેના અંતરાણુય હાઇડ્રોજન બંધ એક જ પ્રકારના અણુઓ વચ્ચેના અંતરાણુવીય હાઇડ્રોજન બંધ કરતાં વધુ પ્રબળ હોય જુઓ શું કીધું કે એનેલીન અને સોરી ફિનોલિક અને એનિલિનના નાઇટ્રોજનમાં શું આવેલા હોય અયુગમિત ઇલેક્ટ્રોન આ અયુગમિદ ઇલેક્ટ્રોનના વચ્ચેના આંતરાણુય હાઇડ્રોજન બંધ એક જ પ્રકારના અણુઓ હાઇડ્રોજન બંધ કરતા કેવા હોય છે પ્રબળ હાઇડ્રોજન બંધ નિર્બળ ઉદાહરણ તરીકે લેવું હોય તો ક્લોરોફોર્મ અને એસિટોન બરોબર ને તો આવા કિસ્સામાં ક્લોરોફોર્મ અને એસિટોન અણુઓ એચ બંધ રચી શકે છે અને જે દર્શાવે છે જો એચ બંધ બીનો જેને શું કહેવાય ત્રુટક રેખાથી હવે એચ બંધ બીનો એટલે કે હાઇડ્રોજન બંધ છે એમ બને છે મજબૂત ત્યારે હાઇડ્રોજન બંધ વિદ્યાર્થી મિત્રો મજબૂત બને યાદ રાખવાનું કે કણો છે સેલાઈથી છે દ્રાવણમાંથી છટકી જતા નથી એટલે દરેક ઘટકના અણુઓ છટકી જવાનું વલણ ઘટાડે છે અને દરેકના દરેક ઘટકના અણુઓ છે છટકી જવાનું વલણ ઘટાડે છે અને જેથી બાષ્પ દબાણમાં શું થાય છે ઘટે છે અને ઋણ વિચલન દર્શાવે છે એટલે આની અંદર યાદ રાખવાનું કે ઋણ વિચલનમાં હાઇડ્રોજન બંધ છે મજબૂત હોય છે જ્યારે ધનર હાઇડ્રોજન બંધ કેવો હોય છે નિર્બળ હોય છે એટલે એ હાઇડ્રોજન બનિટોન શું કરે સરળતાથી તોડી નાખે છે તો અહીંયા બધાનું કોણ યાદ રાખશો ઇથેનોલ ને એસિટોન બીજું કાર્બન ડાયસલ્ફાઈડ ને એસિટોન અહીંયા કોણ તો કે ફિનોલિક અને એનિલિન બરાબર ને ચાલો એની પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો એજિયોટ્રોપી એટલે શું તેના પ્રકાર સમજાવો આ પણ છે એ ઓલાનો ટોપિક જ છે બરાબર તો આ પણ બોર્ડનું પૂછાતું નથી તો ખાલી આપણે બેઝિક માહિતી લઈ લેવી કે એજિયોટ્રોપિક છે એ કોને કહેવાય છે તો કેટલાક પ્રવાહીનું મિશ્ર કરી અને એજો ટ્રોપી રચે છે જે દ્રિયંગી દ્રાવણ મિશ્રણ જો ઘણા બધા તમે પદાર્થને મિશ્ર કરો એટલે એજોટ્રોપ રચે છે જે દ્રિયંગી મિશ્રણ છે પ્રવાહી અને બાષ્પ અવસ્થાના સંગઠન જેમાં સરખા હોય છે બા પ્રવાહી અને બાષ્પ અવસ્થા એટલે કે બંને અવસ્થાના સંગઠન એટલે કદ સરખા હોય છે અને અચળતાપાને ઉકળે છે ત્યારે તેમને અલગ કરવું શક્ય નથી તેને એજો ટ્રોપના બે પ્રકાર કહેજુ કોઈ પણ બે પદાર્થનું મિશ્ર કરી નાખો બંનેનું સર પ્રમાણ સમાન હોય દ્રાવ્ય અને દ્રાવકનો પછી એને મિશ્ર કર્યા પછી એને અચળ તાપમાને ઉકળે છે અને પછી તેમને અલગ કરી શકાતા નથી તો એને શું કહેવાય એજોટ્રોપના બે પ્રકાર છે એક તો નિમ્નતમ ઉત્કલન એજોટ્રોપ અને એક તો મહત્તમ ઉત્કલન એજોટ્રોપ દ્રાવણો જે રાઉલના નિયમથી વધુ ધન દર્શાવે છે એને વિશિષ્ટ સંગઠનને નિમ્નતમ એજો નિમ્નતમ ઉત્કલન એજોટ્રોપ કહેજો દ્રાવણો જે છે એ રાઉલના નિયમ કરતાં વધારે વિચલન દર્શાવે છે એટલે કે ધન બરાબર તો એના નિમ્નતમ ઉત્કલન એજોટ્રોપ કહે છે ઇથેનોલને પાણીનું વિભાગ્ય નિષ્સેધન કર કદથી પંચાણું ટકા ઇથેનોલ ધરાવતું દ્રાવણ આપે છે આ ઇજોટ્રોપ સંગઠન પ્રાપ્ત થતાં પછી પ્રવાહી અને બાષ્પના સંગઠન સરખા છે જેનું અલગીકરણ થતું નથી જુઓ ઇથેનોલને પાણીનું દ્રાવણ જે છે વિભાગ્ય નિઃન્દન કદથી એમાં પંચાણું ટકા ઇથેનોલને પાંચ ટકા પાણી હોય છે જેને એજોટ્રોપ મિશ્રણ કહેવાય છે અને આ મિશ્રણની અંદર પ્રવાહી અને બાષ્પ બંનેના સંગઠન બંનેના કદ કેવા હોય છે સરખા હોય છે અને જેનું અલગીકરણ થતું નથી બીજું છે મહત્તમ ઉત્કલન ઇલેક્ટ્રોન એજોટ્રોપ મહત્તમ ઉત્કલન એજોટ્રોપ તો જે દ્રાવણો રાઉટના નિયમથી વધુ ઋણ વિચલન ધન હતું વધુ ઋણ વિચલન દર્શાવે તે વિશિષ્ટ સંગઠનને મહત્તમ ઉત્કલન એજોટ્રોપ કહે છે એની ઉદાહરણ કોણ લઉં તો નાઇટ્રિક એસિડ અને પાણી તો એજોટ્રોપને આશરે સંગઠન દળથી ટકાવારી અડસઠ ટકા નાઇટ્રિક એસિડ અને જ્યારે બત્રીસ ટકા જે છે એ કોણ હશે અડસઠ ટકા નાઇટ્રિક એસિડ ને બત્રીસ ટકા પાણી હોય જેનું ઉત્કલન બિંદુ છે એ ત્રણસો ત્રાણું પોઈન્ટ કેટલું હશે પાંચ કેલવીન બરાબર ને ચાલો આગળ એની પછી વિદ્યાર્થી મિત્રો તો કે નેક્સ્ટ અંદર આપણે જોઈશું ત્રણસો પચાસ કેલવીન તાપમાને શુદ્ધ પ્રવાહી એના અને બેના બાષ્પ દબાણ અનુક્રમે ચારસો પચાસથી સાતસો એમ એમ છે જો કુલ બાષ્પ દબાણ છસો એમ હોય તો મિશ્રણનું સંગઠન શોધો અને વળી બાષ્પકલાનું સંગઠન શોધો આપણે આની અંદર વિદ્યાર્થી મિત્રો છે મિશ્રણનું પ્રવાહી મિશ્રણનું સંગઠન શોધવાનું છે બરાબર આપણને કુલ બાષ્પ દબાણ આપી દીધેલું છે અને બાષ્પકલામાં સંગઠન શોધો સૌથી પહેલા પ્રવાહીનું મિશ્રણનું સંગઠન તો પહેલા તો શુદ્ધ પ્રવાહી એ અને બી બંનેના બાષ્પ દબાણ એટલે પી એ એ અને પી બી જીરો બરાબર શુદ્ધ માટે ઝીરો એ માટે છે બાષ્પદબાણ કેટલું છે ચારસો પચાસ અને બી માટે કેટલું સાતસો ને સાતસો એમ એમ હવે દ્રાવણનું કુલ બાસુ દબાણ પી ટોટલ આપણે ને પી ટોટલ પી ટોટલ કેટલા છે તો કે છસો એમ એમ હવે રાઉલનો નિયમ શું હતો પી બરાબર પી એ જીરો એક્સ ઇન્ટુ જીરો બી એક્સ બી આ રાહુલનો નિયમ હતો ને કે દ્રાવણનું બાષ્પુ દબાણ સોરી રહેલા દરેક ઘટકનું આંશિક દબાણ એ વાયુના મોલસના કેવા પ્રમાણમાં ચાલો મૂકી દો સૂત્ર તો પી બરાબર શું આવશે પી જીરો એક્સ પી જીરો એ એક્સ એ વધતા પી જીરો બી એક્સ બી બરાબર હવે પી જીરો એ એક્સ એ પ્લસ પી જીરો બી હવે એક્સ એટલે શું થાય શું એક્સ બી એટલે તો કે બીજા ઘટકના મોલંશ તો આપણને ખબર છે કે મોલંશ કેવી રીતના ગોતવાનો ખ્યાલ છે આપણને કે એક્સ એ એક્સ બી બરાબર દરેક ઘટકના મોલંશનો સરવાળો કેટલો એક તો એક્સ બીની સુત્રો કરતા કરું તો એક્સ એનો લઈ જાઓ તો શું આવે વન માઇનસ એક્સ એ હવે એક્સ બી દેખાય એને કેટલા મૂકી દેવાના વન માઇનસ એક્સ એ ચાલો તો વન માઇનસ એક્સ એ મૂકી દીધા હવે મૂકી દો બધાની કિંમત પી બરાબર ચારસો પચાસ પી જીરો પી જીરો એ બરાબર ઇન્ટુ એક્સ એ પછી સાતસો બરાબર પી બી જીરો સાતસો વન માઇનસ એક્સ એમ નવા ચાલો હવે જુઓ તો કે છસો એમના અહીંયા કુલ દબાણ છે ટોટલ છે કેટલું આવે છસો નેટર છસો એમ પછી ચારસો પચાસ એક્સ એ વધતા સાતસો માઇનસ સાતસો એક્સ એ બરાબર હવે શું આવશે તો કે આ સાતસો જે છે બરાબર એમાંથી તમને ખબર ચારસો પચાસમાંથી સાતસો એક ને બાદ કરો આ સાતસો એને ઉલ્કા લઈ જાઓ એટલે માઇનસ થઈ ગયા એટલે સો વધ્યા હવે ચારસો પચાસ એક્સ એ માઇનસ સાતસો એક્સ એ બાદ કરો એટલે કેટલા આવશે બસો પચાસ એ બરાબર એને જવા દો છેદમાં બરાબર કારણ કે અહીંયા પણ માઇનસ આવશે ને હં અહીંયા પણ માઇનસ આવશે વિદ્યાર્થી મિત્રો એટલે એને પણ જવા દો એટલે માઇનસ સો આવશે એટલે બે બધું માઇનસમાં ઉડી ગયા માત્ર ખાલી સો કીધું અહીંયા સો બરાબર કરી અને બસો પચાસ એક્સ એ જવા વધશે મિત્રો શું વધશે

કે સૂત્ર આવું લખ્યું તમને મેં કે પી સોરી વાય વન સોરી પી વન બરાબર વાય વન પી ટોટલ આવું લખ્યું હતું સૂત્ર બરાબર ને એમાં બે વસ્તુ છે આપણી પાસે આપણે વાય ખાલી કરવાના છે ચાલો તો પી એ બરાબર પી એ જીરો ઇન્ટુ એક્સ એ બરોબર ને છે ને બાષ્પકલામાં પી બરાબર પી જીરો બી ઇન્ટુ એક્સ બી હવે ચારસો પચાસ ગુણ્યા જીરો પર ચાલીસ અને સાતસો ગુણ્યા જીરો પર સાઈઠ બરાબર બંને વસ્તુ આપણી પાસે છે તો આપણને બાષ્પકલામાં મળી ગયો આપણને બાષ્પ બાષ્પદબાણ એકસો એસી બાષ્પકલા એના મોલ અંશ ગોતવાના કે એટલે શું કરવાનું તો કે બાષ્પકલામાં એના મોલ તો કે આના માટે છે બીના ના છે બરોબર તો આપણને ખબર બંનેના છે બાષ્પકલામાં મોલ અંશ ગોતવાના છે ખાસ કરીને તો બાષ્પકલામાં એના મોલ અંશ બરોબર તો કેટલા આવશે તો કે એકસો ને એસી મોલ અંશ મળી ગયા એ બરાબર મોલ અંશ કેટલા આવે તો કે એકસો એસી આ કયા કલાક છેદમાં બે મોંશ સરવાળો એકસો એસી ચારસો વીસ પોઈન્ટ ત્રીસ અને એકમાંથી બાદ કરી નાખો કેટલા પોઈન્ટ સિત્તેર આવશે ચાલો ક્લિયર દાખલો નેક્સ્ટ બરાબર અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો પૂરું થઈ છે